તાજેતરમાં ગાંધીનગર રાજભવન ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નર્મદા જિલ્લા શાખાને આઉટસ્ટેન્ડિંગ બ્લડ ડોનેશન એક્ટિવિટીઝ ઇન ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચ વર્ષ 2023-24 માટે એવોર્ડ પ્રાપ્ત થયો છે, જેના ભાગરૂપે બ્લડ બેંક રાજપીપળાના ચેરપર્સન અને નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના અધ્યક્ષતામાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જિલ્લા શાખા રાજપીપળા ખાતે નર્મદા જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો સાથે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। નર્મદા જિલ્લામાં વર્ષ 2013થી ઇન્ડિયન રેડક્રોસ સંચાલિત એકમાત્ર બ્લડ બેંક રાજપીપળામાં કાર્યરત છે, જેમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના પ્રમુખ શ્રી જિલ્લા કલેક્ટર શ્રી એસ કે મોદી, ઉપપ્રમુખ શ્રી જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જનકકુમાર માઢક, ચેરપર્સન નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, વાઇસ ચેરમેન શ્રી દેવેન્દ્રસિંહ પરમાર, માનદ મંત્રી શ્રી જયેશભાઈ દોશી, માનદ ખજાનચી શ્રી મનીષભાઈ પંડ્યા સહિત 11 જેટલા સભ્યશ્રીઓ બ્લડ બેંક રાજપીપળા દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે। આ પ્રેસ કોન્ફરન્સમાં નાંદોદ ધારાસભ્ય અને રેડક્રોસના ચેરપર્સન ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં રેડક્રોસ સોસાયટી 2013થી કાર્યરત છે અને 2015થી બ્લડ ડોનેશનનું કામ શરૂ કરવામાં આવ્યું છે। 1 લાખથી પણ ઓછી વસ્તી ધરાવતા જિલ્લાઓમાં આઉટસ્ટેન્ડિંગ બ્લડ ડોનેશન એક્ટિવિટીઝ ઇન ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચનું કામ કર્યું હોય એવી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી છે। દર વર્ષે ગુજરાત સ્ટેટ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા જિલ્લાઓમાં થઈ રહેલ બ્લડ ડોનેશનની કામગીરીને બિરદાવવા જિલ્લાઓ એવોર્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે, ત્યારે નર્મદા જિલ્લામાં કાર્યરત એવી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીને એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યું છે, જે સૌને માટે ગૌરવની વાત છે। વધુમાં રેડક્રોસ ભવન રાજપીપળા ખાતે રેડક્રોસમાં કાર્યરત કર્મચારીઓ અને ટ્રસ્ટીગણને આ સિદ્ધિ માટે અભિનંદન આપ્યા હતા અને વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2015માં તત્કાલીન આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે કાર્યરત થયેલા બ્લડ બેંક ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે અને જિલ્લામાં રક્તદાતાઓ થકી આ સિદ્ધિ મળી। જો કે નાનકડા કેટલાક ગામડાઓમાં રક્તદાન જાગૃતિ અંગે હજી પ્રયત્નો કરવાના જરૂરી છે, તે માટે સતત પ્રયત્નો કરીએ છીએ અને નર્મદા જિલ્લો પ્રગતિની હરણફાળ ભરી રહ્યો છે અને જિલ્લામાં સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ નો વ્યાપ વધવાથી દરરોજ બ્લડ યુનિટ પણ વધારે જરૂર પડે છે, ત્યારે યુવા મિત્રો દ્વારા આગળ આવીને રક્તદાન કરવામાં આવે છે તેમને તેઓએ બિરદાવ્યા હતા। ચેરપર્સન અને ધારાસભ્ય નાંદોદ ડોક્ટર દર્શનાબેન દેશમુખે પ્રજાજનોને અપીલ કરી હતી કે આગામી વર્ષ 2025માં ઘરના સદસ્યની કોઈપણ ઉજવણી પ્રસંગે નાનકડો રક્તદાન શિબિર યોજી ઘરના સભ્યોને સગા સંબંધીઓ જોડે નાનકડો કેમ્પ પણ ઘરઆંગણે થાય તેવા પ્રયત્નો કરવા અનુરોધ કર્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે બ્લડ ડોનેશન કરવાથી કોઈ નુકસાન થતું નથી, પણ એનાથી શરીરમાં નવું બ્લડ બને છે અને નવી ઉર્જા મળતી હોય છે, શરીરમાં રોગ પ્રતિકારક શક્તિનો વિકાસ થાય છે। આગામી દિવસોમાં હવે આ બ્લડ કમ્પોન્ટન તથા જનરિક મેડિકલ સ્ટોરની સુવિધાઓ પણ શરૂ થશે, જેના થકી દર્દીઓને ઘર આંગણે ઓછી કિંમતમાં જરૂરિયાત મુજબની સારવાર મળી રહેશે। આગામી વર્ષ 2025ને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નર્મદા જિલ્લા રક્ષા કટ આગામી વર્ષ 2025ને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નર્મદા જિલ્લા શાખા રક્તદાન વર્ષ 2025 તરીકે ઉજવશે અને રક્તદાન પ્રોત્સાહનના કાર્યક્રમો જિલ્લાભરમાં કરશે। ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નર્મદા જિલ્લા શાખાના માનદ મંત્રી જયેશભાઈ દોશીએ જણાવ્યું કે સમગ્ર ટીમની મહેનત અને ધગશથી આ સન્માન પ્રાપ્ત થયું છે, પરંતુ હજી પણ રક્તદાન માટે જનજાગૃતિની જરૂર છે અને તે માટે સૌ પ્રયત્નશીલ છે। આ પ્રેસ કોન્ફરન્સમાં ચેરપર્સન અને ધારાસભ્ય નાંદોદ ડોક્ટર દર્શનાબેન દેશમુખે, મંત્રીશ્રીએ શાખાના મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર રોમિલ શાહ, બીટીઓ ડોક્ટર ઉમાકાંત શેઠ તથા ચીફ ટેકનિશિયન હેતલ કોન્ટ્રાક્ટર સહિત સમગ્ર ટીમનો અને ટ્રસ્ટીઓ પણ આ સેવાકીય કાર્યમાં જોડાયેલા છે। તમામ ટ્રસ્ટીગણ સહિત જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોનો પણ આભાર માન્યો હતો। નર્મદા જિલ્લામાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી 2013થી કાર્યરત છે અને 2015થી એનું બ્લડ ડોનેશનનું કામ શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે દર વર્ષની જેમ આ વખતે પણ 1 લાખથી ઓછી વસ્તી ધરાવતા જિલ્લાઓમાં જે આઉટસ્ટેન્ડિંગ બ્લડ ડોનેશનનું કામ કર્યું હોય એવી સંસ્થાઓ એટલે કે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની આ જે બ્રાન્ચ છે નર્મદા જિલ્લામાં, એને ગુજરાતની સ્ટેટ બ્રાન્ચ સ્ટેટ જે છે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, એના દ્વારા આ એક એવોર્ડ આપવામાં આવે છે અને પ્રોત્સાહિત કરવામાં આવે છે કે દર વર્ષની જેમ આ વખતે પણ ખૂબ જ સારું બ્લડ કલેક્શન થયું છે। શરૂઆત થઈ હતી 967 જેટલા બ્લડ ડોનેશનથી, 2015-16માં એટલું હતું, જે ધીરે ધીરે ક્રમશઃ વધતું જઈને આજે 2888 જેટલા બ્લડ એકત્રિત કરવામાં આવ્યા છે અને એટલું બ્લડ આપવામાં પણ આવ્યું છે, જે લોકોને જીવતદાન આપવા માટે ખૂબ જ આશીર્વાદરૂપ એવી આ ઇન્ટરનેટ રેડક્રોસ સોસાયટીની આ સંસ્થા નર્મદા જિલ્લામાં જ્યારે કાર્યરત છે ત્યારે
ખૂબ જ સારી રીતે કામ થઈ રહ્યું છે અને સાથે સાથે અહીંયા જીમસ મેડિકલ કોલેજ બનવાને કારણે પણ બ્લડ ડોનેશન કરવાવાળા જે અમારા અહીંયાના યુવાન મિત્રો છે એ યુવાન મિત્રો પણ ખૂબ જ વોલેન્ટરીલી બ્લડ ડોનેશન કરી રહ્યા છે અને બ્લડ ડોનેશન દ્વારા લોકોને જીવતદાન આપવામાં પોતાનો સહયોગ નોંધાવી રહ્યા છે ત્યારે એક ખૂબ જ ઉમદા કામ થઈ રહ્યું છે અને એના દ્વારા આ એવોર્ડ અમને આપવામાં આવ્યો છે અને એ એવોર્ડ એ ફક્ત અમારો એવોર્ડ નથી પરંતુ આ સંસ્થામાં કામ કરતા સર્વે અમારા એમ્પ્લોઈઝ અમારા સ્ટાફ અમારા ડૉક્ટર્સ અમારા ટ્રસ્ટીગણ અને સાથે સાથે જે લોકો વોલેન્ટરી બ્લડ ડોનેશન કરે છે એ લોકોને માટે આ એવોર્ડ અમે સમર્પિત કરીએ છીએ. એકચ્યુઅલી જ્યારે બ્લડ ડોનેશન કર્યા પછી જ્યારે લેવાવાળા જ્યારે વ્યક્તિઓ આવે ત્યારે એનો જે બ્લડને ટેસ્ટિંગ કરવાનું હોય છે કે જે વ્યક્તિને આપવાનું હોય એનું સેમ્પલ અને જે બ્લડ બેંક હોય એનું સેમ્પલ આખું ટેસ્ટિંગ કરવાનું હોય એ બંને મેચ થાય તો જ એને આપણે બ્લડ આપી શકીએ. હવે આ જે ટેસ્ટિંગ કરવાનું હોય આપણે જોઈએ છીએ કે એચઆઈવી જેવા દર્દીઓ આપણને સમાજમાં જોવા મળે તો ક્યારે કે જ્યારે કોઈકનું એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિનું લોહી જ્યારે આવી જતું હોય તો આપણે બીજા વ્યક્તિને પણ એ રોગ આપી દઈએ છીએ. તો એવા રોગો જો જોન્ડિસ જેવા રોગો છે તો એ બધા રોગો જે છે એવા અનેક પ્રકારના રોગો છે કે જે આ બ્લડમાં આપણને જોવા મળતા હોય છે તો એ રોગો બીજા લોકોને પણ ન આપી શકીએ આપણે એના માટે આ એક ટેસ્ટિંગનો ચાર્જ હોય છે અને ટેસ્ટિંગના ચાર્જના ભાગરૂપે આપણે એમની પાસેથી એ ટેસ્ટિંગ ચાર્જ લેવામાં આવે છે. બ્લડ ડોનેશન કરવાથી નુકસાન થાય છે એવું નથી હોતું પણ અહીંયા ઘણા એવા મિત્રો છે કે અમારા પત્રકાર મિત્ર બી છે કે જે વિશાલ પાઠક છે હું પોતે પણ છું કે મેં પણ 6-7 વાર બ્લડ ડોનેશન કર્યું છે. પણ બ્લડ ડોનેશન કરવાથી શરીરમાંથી તમારે જે દર 3 મહિને તમે ધારો કે જો બ્લડ ડોનેશન કરો છો તો એના દ્વારા તમારામાં પણ નવું બ્લડ આખું બનવાની શરૂઆત થાય છે અને એનાથી તમને નવી ઉર્જા પણ મળતી હોય છે અને નવી તમારા શું કહે કે શરીરમાં જે રોગપ્રતિકારક શક્તિ હોય છે રોગપ્રતિકારક શક્તિ પણ ડેવલપ થાય છે અને એના લીધે તમારામાં જીવનમાં પણ તમારું પોતે પણ તમે હેલ્ધી પણ રહી શકો છો અને તમને કોઈક જાતને રોગ થવાની સંભાવના પણ નથી રહેતી.